રણના હૃદયમાં રહું છું, જાતે બકુલ છું. રણના હૃદયમાં રહું છું, જાતે બકુલ છું, મૃત જળથી પણ ભીંજાઈને લીલો છમ રહ્યો છું હું. નમસ્કાર મિત્રો, હું સતીશ વ્યાસ, યુટ્યુબ ચેનલ શબ્દના ઉજાસમાં આપનું સ્વાગત કરું છું. તમે જાણો છો તેમ આ ચેનલ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિને વરેલી છે. આ વિડીયો અંત સુધી જોવા માટે વિનંતી, કારણ કે અંતે એક સવાલ પૂછવામાં આવશે, એનો જવાબ આપીને તમે કોમ્પિટિશનમાં ભાગ લઈ શકશો અને ઘણા બધા ઇનામો જીતી શકશો. તો છેક સુધી જોતા રહો આ વિડીયો. મિત્રો, સંદીપ ભાટિયાનો એક શેર છે કે શબ્દની ભોગળ ખુલે છે સાવધાન, શબ્દની ભોગળ ખુલે છે સાવધાન, આપણા પોકળ ખુલે છે સાવધાન. ચીર પૂરે એવું અહીંયા કોણ છે, ચીર પૂરે એવું અહીંયા કોણ છે, શબ્દની સાથળ ખુલે છે સાવધાન. તો દરેક કવિ આવા જોખમો ઉઠાવીને પણ પોતાની કવિતા, પોતાની ગઝલ, પોતાની કૃતિ રજૂ કરતો હોય છે. આજના આપણા ગઝલકાર છે બકુલ સુગંધિયા. એમનું મૂળ નામ તો છે વિરેન્દ્રભાઈ માધવલાલ સુગંધિયા, પણ બકુલના નામે તેઓ લખે છે. બકુલભાઈ 40 વર્ષ મસ્કતમાં રહ્યા, ત્યાંના અગ્રણી સાહિત્યકાર ગણાય છે. હવે ભારત સેટલ થયા છે. બકુલભાઈ યુથ લીડરશીપ અને સ્કિલ ડેવલપમેન્ટની તાલીમ આપે છે અને વેદાંત SAK ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી છે. રમતગમત કોચિંગ અને ફોટોગ્રાફી એમના શોખના વિષયો છે. હાલમાં જ તેઓ કોટક ઇન્સ્યોરન્સ સાથે ઓફિસર તરીકે જોડાયા છે. બકુલભાઈના 4 ગઝલ સંગ્રહો પ્રગટ થયા છે. ચાલ હરણની એટલે ગઝલ, પ્રેમ, સ્વયંભૂ અને 4 ડગલા ચાલવા છે. તો આપણે સાંભળીએ સુગંધ ફેલાવતા બકુલ સુગંધિયાની ગઝલ. હું પ્રેમ છું, હું સત્ય છું, જીવન સમો છું હું, રાધાની રૂડી આંખમાં મોહન સમો છું હું. સ્પર્શે છે તારી યાદ તો શું કરું સનમ, ઝાકળની ભીની યાદમાં બકુલ સમો છું હું. કેટલાક શેર રજૂ કરું છું. ગ્રંથ વાંચી ગ્રંથી છોડો તો ખરા, અને ગાંઠ ખોલી તાર જોડો તો ખરા. અને કાચના ઘરમાં રહું છું પણ રહું છું મોજથી, કાચના ઘરમાં રહું છું પણ રહું છું મોજથી, ગામ પથ્થર રોજ ફેંકે પણ સહું છું મોજથી. અને ગંજી પત્તા જેવું જીવન જે મળે જીવવું પડે, હાર કે જીત ખુલ્લી બાજી હું રમું છું મોજથી. અને મૌન બોલે છે જરા સાંભળ હવે, મૌન બોલે છે જરા સાંભળ હવે, અને ભેદ ખોલે છે જરા સાંભળ હવે. મારી એક ગઝલ રજૂ કરું છું. મોર ટંક્યાની ફકત આ વાત છે, ને હોઠ મલક્યાની ફકત આ વાત છે. જિંદગીભરના અબોલા થઈ ગયા, જિંદગીભરના અબોલા થઈ ગયા, હાથ માગ્યાની ફકત આ વાત છે. અને આંખમાં આંસુ અને દિલમાં ખુશી, આંખમાં આંસુ અને દિલમાં ખુશી, યાદ આવ્યાની ફકત આ વાત છે. અને ના જુદાઈ ના મિલનની રાત છે, ના જુદાઈ ના મિલનની રાત છે, સાથ જાગ્યાની ફકત આ વાત છે. અને અંત તો આવી ગયો આરંભમાં, અંત તો આવી ગયો આરંભમાં, યાદ આવ્યાની ફકત આ વાત છે, યાદ આવ્યાની ફકત આ વાત છે. બકુલભાઈ કહે છે કે ગ્રંથ વાંચી ગ્રંથિ છોડો તો ખરા. આ એક પડકાર છે કે ગ્રંથ વાંચીને પણ તમે ગ્રંથિ છોડો તો જ એની સાર્થકતા છે, તો જ ગ્રંથ વાંચવાની સાર્થકતા છે. બકુલભાઈમાં સરળતા અને વેધકતા બંને સાથે સાથે ચાલે છે. બકુલભાઈ કહે છે કે હાથની રેખા નથી આ હાથમાં,
હાથમાં ગયાની ફકત આ વાત છે. આ શેરમાં બકુલભાઈએ હાથનો કેવો સરસ અલગ અલગ રીતે ઉપયોગ કર્યો છે. બીજો એક એમનો શેર છે કે અંત તો આવી ગયો આરંભમાં, અંત તો આવી ગયો આરંભમાં, રાહ જોવાની ફકત આ વાત છે. જીવનના અંતની તો આપણને શરૂઆતમાં પણ ખબર હોય છે, પણ જે વાત છે એ યાત્રાની, એ રાહ જોવાની વાત છે. તો હવે બકુલભાઈની બીજી એક ગઝલ સાંભળીએ. જિંદગીએ જે દીધું એ ખૂબ છે, જિંદગીએ જે દીધું એ ખૂબ છે, માધવા આ જીવ અમથોય ખુશ છે. હું લખું છું, હું કહું છું, હું જ છું, જિંદગીનું એ જ મોટું જૂઠ છે. અને તે લખેલી ચબરખીમાં ના નથી, તે લખેલી ચબરખીમાં ના નથી, મારે માટે તો ગીતાનો ગ્રંથ છે. અને છું ભલે પરદેશમાં, છું ભલે પરદેશમાં, પણ દેશની મેં લગાવી જો લલાટે ધૂળ છે. અને હું નક્કી નથી કરી શકતો હવે, હું નથી નક્કી કરી શકતો હવે, જેણે ડૂબાડ્યો મને એ તું જ છે. અને છે નહીં કોઈ મને દુઃખ એ જ તો, છે નહીં કોઈ મને દુઃખ એ જ તો, સુખ છે કે એ જ મોટું દુઃખ છે. બકુલભાઈની ગઝલોમાં સહજતા નિખરી આવે એવી હોય છે, અને એના લીધે જ એ લોકો સુધી કોમ્યુનિકેટ કરી શકે છે, પ્રત્યાયન સાધી શકે છે. તો મિત્રો, આજે આપણે બકુલભાઈની ગઝલ સાંભળી. હવે આજનો એક સવાલ, આજનો સવાલ ખૂબ જ સહેલો છે. આપણી જાણીતી આરતી છે જયો જયો માં જગદંબે, તો એના રચિતા કવિ તમારે જણાવવાના છે. તમારે આ જવાબ આપીને ઇનામો મેળવવાની પાત્રતા સિદ્ધ કરવાની છે. મિત્રો, તમે જાણો છો તેમ આખા મે માસમાં વિડીયોમાં સવાલો પૂછવામાં આવે છે અને એના જવાબ તમારે આપવાના છે. પહેલું ઇનામ છે 3,000 રૂપિયાના પુસ્તકો, બીજું ઇનામ છે 2,000ના પુસ્તકો, ત્રીજું ઇનામ છે 1,000 રૂપિયાના પુસ્તકો, તદુપરાંત 10 પ્રોત્સાહક ઇનામો પણ છે. અને આ બધા જ ઇનામો શુભમ પ્રકાશન દ્વારા સ્પોન્સર્ડ કરવામાં આવ્યા છે. મિત્રો, તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકશો, એનો આઈડી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હશે, લાઈક કરજો, તમે શેર કરજો, તમારા મિત્રો પરિવારજનો અને તમારા ગ્રુપ્સમાં મોકલી આપો અને એમને જોવા માટે કહો. તમે કોમેન્ટ્સ આપજો, એમાં સવાલના જવાબ આપજો, અને તમને શું જોવું છે, શું જોઈએ છે એ પણ અમને જણાવજો, શું ગમ્યું શું ન ગમ્યું એ પણ જણાવજો. અને હા, લાલ અક્ષરે જ્યાં સબસ્ક્રાઇબ લખ્યું છે ત્યાં અંગુલી સ્પર્શ કરવાનું ભૂલતા નહીં, એટલે કે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જેથી તમે અમારા બધા જ વિડીયો જોઈ શકો. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી નમસ્કાર.